નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. કોરોના વાયરસની આ મહામારી વચ્ચે સૌથી મોટી ચેલેન્જ જો કોઈ હોય તો શિક્ષણ સંસ્થાઓને ફરી પાટે ચડાવવાની છે. જી હા, ભલે હમણાં કોઈ વાત ન કરી રહ્યું હોય, પણ જેવું વેકેશનની અવધિ પૂરી થશે એટલે સૌથી મોટા સવાલો આપણી સામે એ આવશે કે હવે આપણા સંતાનો ભણશે કેવી રીતે. કોરોનાની આ મહામારી કેટલી ચાલવાની છે તે કોઈને ખબર નથી. અનિશ્ચિત કાળનો જે માહોલ ઊભો થયો છે તેમાં સંતાનોના એજ્યુકેશનને લઈને એક ચિંતાનો પણ માહોલ ઊભો થયો છે. લોકડાઉનના સમયમાં પરીક્ષાઓ કેવી રીતે યોજવી, નવું સત્ર ક્યારથી શરૂ કરવું, નવા સત્રમાં ક્લાસરૂમ કેવી રીતે મેનેજ કરવા જેવા અનેક સવાલો શિક્ષણ સંસ્થાનોને અને આપણને થઈ રહ્યા છે. આ સવાલોના જવાબ શું હોઈ શકે છે તે આપણી પાસે નથી અત્યારે, તેના કોઈ ઉત્તરો નથી. પણ આ બધા વચ્ચે, આ માહોલ વચ્ચે સરકારે યુજીસી મતલબ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક્સપર્ટની એક કમિટી બનાવી છે. આ કમિટીને જવાબદારી સોંપવામાં આવી છે કે કોરોનાના આ માહોલ વચ્ચે લોકડાઉન ખુલ્યા પછી ભારતમાં એજ્યુકેશનને કેવી રીતે આગળ ધપાવવું જોઈએ તેની એક રૂપરેખા તૈયાર કરીને સરકારને સોંપવામાં આવે. યુજીસીની આ કમિટીના અધ્યક્ષ હરિયાણાના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર આરસી કુહાડ છે. પ્રોફેસર આરસી કુહાડે તાજેતરમાં INS ન્યૂઝ એજન્સીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઇન્ટરવ્યૂમાં જે સવાલો પૂછવામાં આવ્યા છે તેના જવાબમાં કદાચ આપણને જે સવાલો થઈ રહ્યા છે તેના જવાબ છુપાયેલા છે. આપણે કોશિશ કરીએ આ ઇન્ટરવ્યૂમાં એવા કયા સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેના કયા જવાબો મળ્યા છે તે જાણવાની. પહેલો સવાલ, કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અત્યારે અને પછી શું અસર થઈ શકે છે? વેલ, કોરોના મહામારીને લીધે અત્યારે દેશમાં એજ્યુકેશન સિસ્ટમ ટોટલી ઠપ છે. છતાં પણ આધુનિક ટેકનોલોજીની મદદથી ઘણી જગ્યાએ ભણાવવાનું ચાલી રહ્યું છે. દેશમાં ઘણા એવા સ્થળો છે જેણે ઇનિશિયેટિવ લઈને પોતાની રીતે ઈ લર્નિંગને શરૂ કરી દીધું છે ઓનલાઈન. યુજીસીની કમિટીએ પણ ઓનલાઈન એજ્યુકેશન પર ફોકસ કર્યું છે. કમિટીએ તેના સૂચનોમાં 25% ઓનલાઈન એજ્યુકેશનની હિમાયત કરી છે અને તત્કાલ તેનો અમલ કરવામાં આવે તેવું પણ કહ્યું છે. વાઇવા પ્રેક્ટિકલ અને અસાઇનમેન્ટ માટે પણ ટેકનોલોજીના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી ભણાવવું મુશ્કેલ નથી તેવું આ સમયમાં સાબિત થઈ ચૂક્યું છે. સવાલ નંબર 2, શિક્ષણની કઈ પદ્ધતિ બહેતર છે, ઓનલાઈન કે પછી આપણી પરંપરાગત પદ્ધતિ? પ્રોફેસર આરસી કુહાડનું કહેવું છે કે અત્યારે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી, અત્યારે કંઈ બી કહેવું વહેલું ગણાશે કારણ કે વર્ષોથી આપણે પરંપરાગત પદ્ધતિથી શિક્ષણ આપતા રહ્યા છીએ. પણ વર્તમાન સમયની માંગ છે કે ઓનલાઈન એજ્યુકેશનને આગળ ધપાવવામાં આવે. જી હા, સવાલ નંબર 3, તમે દેશના વિદ્યાર્થીઓને, દેશનું જે ભવિષ્ય છે તેના મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢશો? યુજીસીની કમિટી સામે આ સૌથી મોટી ચેલેન્જ છે, સૌથી મોટો પડકાર છે. મેં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિના નાતે ઇન્ફ્લિબેટ મતલબ કે ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક, જે ઇન્ફ્લિબેટના નામે ઓળખાય છે, આના માધ્યમથી લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાનું કહ્યું છે. અમે વિદ્યાર્થીઓને ઓનલાઈન સામગ્રી આપી રહ્યા છીએ, સાથે સાથે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સંવાદ પણ ઓનલાઈન થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ. તાત્કાલિક અમે 6,000 પુસ્તકોને ઓનલાઈન કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને 94 શિક્ષકો ઓનલાઈન લેક્ચર પણ તૈયાર કરી રહ્યા છે. સવાલ નંબર 4, યુજીસીની કમિટીએ સરકારને શું સજેશન્સ આપ્યા છે? રિપોર્ટમાં શું કહ્યું છે કે હવે આગળ એજ્યુકેશન કઈ રીતે આગળ વધારવું જોઈએ દેશમાં, એ વિશે તમે શું કહ્યું છે? વેલ, પહેલી ચેલેન્જ એ હતી કે લોકડાઉન ક્યાં સુધી ચાલશે, ક્યારથી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ સંસ્થાઓમાં ફરીથી બોલાવી શકીશું, પરીક્ષાઓ પણ વહેલી તકે થઈ શકે અને નવા સત્રમાં એડમિશનની પ્રક્રિયા પણ આરંભી શકાય, તે બાબતને લઈને અમે ઘણા બધા સજેશન્સ આપ્યા છે. અને આ બધા સજેશન રાષ્ટ્રીય સ્તરે દરેક શિક્ષણ સંસ્થાને સ્વીકાર્ય હોય અને તેના હિતધારકોને એટલે કે સ્ટુડન્ટને અને વાલીઓને પણ સ્વીકાર્ય હોય તેવી વાત અમે સરકાર સમક્ષ મૂકી છે. આગામી દિવસોમાં આ બાબત આપણી સમક્ષ આવશે. સવાલ નંબર 5, ઓનલાઈન એજ્યુકેશન માટે તમે સરકારને શું સજેશન્સ આપ્યા છે? નવા સત્રથી ઓછામાં ઓછું 25% એજ્યુકેશન ઓનલાઈન ફરજિયાત કરવાનું
અમે કહ્યું છે તેવું પ્રોફેસરનું કહેવું છે. દરેક શિક્ષણ સંસ્થાએ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, જેને શોર્ટ ફોર્મમાં ICT તરીકે ઓળખવામાં આવે છે, તે વિકસાવવાની જરૂર છે. આ સાથે સાથે પોતાના શિક્ષકોને તાલીમ આપવાની શરૂ કરી દઈએ અત્યારના સમયે, અને ઓનલાઈન અભ્યાસક્રમ મુજબની ઈ લર્નિંગ સામગ્રીઓ પણ તૈયાર કરવાની શરૂઆત કરી દે. કારણ કે પ્રોફેસરે એવું કહી દીધું છે કે આગામી સમય હવે ઓનલાઈન એજ્યુકેશનનો હશે. તો શું તમને લાગે છે કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ ઓનલાઈન માટે તૈયાર છે? આવો સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે કુહાડે એવું કહ્યું, પ્રોફેસર RC કુહાડે એવું કહ્યું કે બિલકુલ આપણે તૈયાર છીએ. હવે જે સ્થિતિ આપણી સમક્ષ આવીને ઊભી છે ત્યારે આપણે સક્ષમ થવું પડશે, અને તેના માટે આપણી પાસે તાકાત છે, આપણે કરી શકીએ તેમ છીએ. શિક્ષણ સંસ્થાઓ એકબીજાની મદદ કરવાની જરૂર છે. જરૂર પડે તો પ્રાઇવેટ એજન્સીઓની પણ મદદ લઈ લેવી જોઈએ, અને તેઓ ધારે તો ઓનલાઈન શિક્ષા આપવાનું જે આપણું અભિયાન છે, આપણું મિશન છે, તેને સફળતાથી આપણે પાર પાડી શકીએ તેમ છીએ. સવાલ નંબર 6, દેશમાં ઓનલાઈન એજ્યુકેશન સામે કઈ કઈ ચેલેન્જીસ તમને દેખાઈ રહી છે? વેલ, પ્રોફેસર RC કુહાડનું કહેવું છે કે ભારતમાં ગામડાઓ અને પહાડી વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જે સમસ્યા છે એ સૌથી મોટી ચેલેન્જ આપણી સામે છે. આ માટે સરકારે ICTનું માળખું વિકસાવવાની જરૂર છે, મજબૂત કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં વિશ્વવિદ્યાલયનું મેનેજમેન્ટ અને પરીક્ષા સંબંધી કાર્ય આપણે ઓનલાઈન કરી શકીએ. કોરોનાની મહામારીના કારણે દેશમાં એજ્યુકેશન ઠપ છે, તમને શું લાગે છે? પરિસ્થિતિ કેટલી કઠિન છે? શું કહેવું છે તમારું? પ્રોફેસર RC કુહાડે જવાબ આપતા એવું કહ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓ માટે જ કોરોના સે જંગ મનોવિજ્ઞાન કે સંઘ નામની એક મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ હેલ્પલાઈન શરૂ કરી છે, અને આ હેલ્પલાઈનથી ખૂબ જ મદદ મળી રહી છે. મને વિશ્વાસ છે કે આ રીતે આપણે મુશ્કેલીના આ સમયમાં વિદ્યાર્થીઓને તેમાંથી બહાર કાઢવામાં સફળ રહીશું. સાથે સાથે આધુનિક સિસ્ટમની મદદથી વિશ્વમાં અગ્રેસર થવામાં પણ આપણે જ સફળ રહેવાના છીએ, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. કોરોનાની આ પરિસ્થિતિ આપણને માનવ સંસાધન મંત્રાલયની મહત્વપૂર્ણ પહેલ ભારત પડે ઓનલાઈન વહેલી તકે સ્વીકારવા માટે મજબૂર પણ કરશે, તેવું પ્રોફેસર RC કુહાડનું માનવું છે. ટૂંકમાં એવું સમજી લેજો કે એજ્યુકેશન ક્ષેત્રે જે એક દાયકા પછી થવાનું હતું તે હવે તાત્કાલિક ધોરણે થશે. આપણે એક દાયકા પછી જેટલા આધુનિક થવાના હતા તે કોરોનાના કારણે આપણે તાત્કાલિક ધોરણે આધુનિક થઈ જઈશું. કોરોના આપણી એજ્યુકેશન સિસ્ટમને પરાણે ઓનલાઈન તરફ વાળીને જ છોડશે, તો તૈયાર થઈ જાઓ હવે ઓનલાઈન પરીક્ષા આપવા માટે અને ઓનલાઈન ભણવા માટે. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.